नमस्कार विद्यार्थी मित्रों, प्रकरण नंबर बे, प्रश्न नंबर पांच। भारतनी एक कला तरीके भरतगूंथण कला नो परिचय आपो। भरतगूंथण भले आम तो एम कहवाय के गुजरात नी बहनों नो गृह व्यवसाय प्राचीन समय थी आपना देश नी अंदर भरतगूंथण थतुं आव्युं छे। हड़प्पा अने मोहेंजोदड़ो ना जे अवशेषो प्राप्त थया एमांथी मळेली मूर्तिओ पुतळीओ एना वस्त्रो पर पण भरतगूंथण जोवा मळतुं। आनो अर्थ ए थाय के हड़प्पीय संस्कृतिना लोको मोहेंजोदड़ो ए समयना लोको भरतगूंथण कलानी अंदर निष्णात हता। ए सिंधु खीणनी संस्कृति कहेवाय छे अने सिंधु खीणनी संस्कृतिना अवशेषो सिंध सौराष्ट्र अने कच्छमांथी प्राप्त थया छे अने ए जे अवशेषो प्राप्त थया छे एमांथी भरतगूंथणना नमूनाओ प्राप्त थया छे। सिंध એટલે અત્યારનું પાકિસ્તાન, પણ આપણે જે સમયની વાત કરીએ છીએ ત્યારે પાકિસ્તાનનો જન્મ થયો નહોતો, હિન્દુસ્તાન જ હતું। છેક ઈરાન ઈરાક સુધી હિન્દુસ્તાનના સીમાડા હતા, હિન્દુસ્તાનની સરહદો હતી। તો સિંધ પ્રાંત, સૌરાષ્ટ્ર પ્રાંત, કચ્છ પ્રાંત, ત્યાંથી જે ખોદકામ કરતા જે અવશેષો પ્રાપ્ત થયા છે એમાં પણ ભરતગૂંથણના અવશેષો પ્રાપ્ત થયા। કશ્મીરનો કશ્મીરી ભરત આજે પણ પ્રખ્યાત છે અને બાંધણી, ગુજરાતની બાંધણી, ગુજરાતની બહેનો આજે પણ પહેરે બાંધણીની સાડી। ગુજરાતના ચાર શહેરો પ્રખ્યાત, જામનગર, જેતપુર, ભુજ અને માંડવી। ચાવી બનાવી હોય તો જાજે ભૂમા, જાજે ભૂમા, જામનગર, જેતપુર, ભુજ અને માંડવી। જેતપુરની અંદર આજે પણ અનેક ડાઈંગ મિલો ચાલે છે અને બાંધણીની સાડીઓ બને છે। બાંધણીની સાડી એટલે ખાસ વિશિષ્ટ પ્રકારની સાડી છે, એની ઉપર હાથી, પૂતળી, ચોપાટ, પક્ષીઓ, કળશ, કળશ એટલે લોટી, આવી અલગ અલગ પ્રકારની ડિઝાઇનો હોય છે, એ બાંધણીની સાડી છે। પણ કાપડ ઉપર ભરતગૂંથણ કરતા પહેલા છપાઈ કામ કરવું જરૂરી છે, છાપણી જરૂરી છે। તો ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્ર યાની કે જૂનાગઢ, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, આ બધા જિલ્લાઓ સૌરાષ્ટ્રના સાત જિલ્લાઓ છે। એ સાથે સાત જિલ્લાની બહેનો આજે પણ ઘર બેઠા સરસ મજાની ભરતગૂંથણ કામ કરે છે અને કચ્છી લોકોનું ભરતગૂંથણ કામ જોવું હોય તો કચ્છની અંદર ઉજવાય છે રણોત્સવ, એની અંદર એકવાર જવું જોઈએ। તો ગુજરાતની બહેનોનું અને એમાં ખાસ કરીને કચ્છી બહેનોનું ભરતગૂંથણ કામ જોવા મળે। રાજસ્થાનની અંદર જે મેળાઓ યોજાય છે ત્યારે ભરતગૂંથણ કામ જોવા મળે છે। એ જ રીતે ચંદરવા, શાક, તોરણ, ચાકડા, ઓછાળ, તકિયા, ઓશિકા, પારણા, કેડિયા, એની ઉપર ભરતગૂંથણ કરવાની કલા આજે પણ પ્રખ્યાત છે। શાક એટલે દરવાજે લટકાવવામાં આવતા કાપડના તોરણ, અહીંયા તમને વિડીયોની અંદર દેખાય છે, સરસ મજાનું તોરણ છે। ચાકડા, ત્રિકોણ આકારના ચાકડા આવતા
અહીંયા ચાકડાનું દ્રશ્ય પણ તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે, ગોળાકાર ડિઝાઇન છે, ચાકડા છે, ઓછાડ એટલે ગાદલા ઉપર પાથરવા માટેના ઓછાડ, તકિયા, ઓશિકાના કવર, બાળકોને સુવડાવવા માટેના પારણા એ પણ કાપડમાંથી બનતા, પહેરવા માટેના કેડિયા, ભરવાડ આહીર લોકો કેડિયા પહેરે એની પર આજે પણ સુંદર મજાનું ભરતગૂંથણ કામ જોવા મળે છે. ધાબળા અને રજાઈ, ઓઢવા માટેની રજાઈ, એની પર આજે પણ ભરતગૂંથણ કામ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, કદાચ શહેરી વિસ્તારમાં તો આ બધું નહીં જોવા મળે, પણ ગામડે જાઓ ત્યારે પટારા વિકજો, પટારા, અને પટારાની અંદર આ બધી વસ્તુઓ જોવા મળશે. રજાઈ, એની ઉપર ભૌમિતિક ડિઝાઇનો બનાવવામાં આવતી, ભરતગૂંથણની અલગ અલગ પ્રકારના પશુ પક્ષીઓની આકૃતિઓ બનાવવામાં આવતી, દેવી દેવતાઓની આકૃતિઓ બનાવવામાં આવતી, આવું સરસ મજાનું ભરતગૂંથણ કામ. અને આ બધી વસ્તુ હજી આપણા બધાના ઘરોમાં જોવા મળે છે. સૌરાષ્ટ્રવાસી જે લોકો છે એના ઘરે ઘરે આ વસ્તુઓ જોવા મળે છે. અને કચ્છના બન્ની વિસ્તારની જત જાતિ એ ભરતગૂંથણ માટે પ્રખ્યાત. નમસ્કાર.